જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? ચાલો આજના આપણા દિવસની શરૂઆત એક નાના શ્લોકથી કરીએ. ચાલો બધા આંખો બંધ કરો જોઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ જય શ્રી કૃષ્ણ. જગત ગુરુ વલ્લભાચાર્ય. ચાલો આજે આપણે પાઠ ધોરણ ચાર જો બુક જો મારી આપણી બુક છે આ ધોરણ ચાર એમાં આપણે પાઠ ત્રણ કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર, હવે આપણે આવ્યા છીએ પાઠ ચાર. ચાલો પાઠ ચાર ખોલીએ. ચાલો બધા ચોપડી ખોલો, એમાં પાઠ ચાર ખોલીએ. આપણે અહીંયા સુધી થઈ ગયું લેશન, આજે આપણે આ ચલાવી દીધું. બરાબર, અને આ તમને મેં લેશન આપ્યું છે ને. શું છે આ પાઠ ત્રણ માં? શું છે આ? હાથી. હાથી બનાવવાનો છે તમારે, છે ને લેશનમાં. રેગ્યુલેશન બધાએ કરી નાખો. આપણે અત્યારે આજે આપણે આ પાઠ ભણવાનો છે. આ પાઠનું નામ છે પ્રકરણ ચાર અમૃતાની વાર્તા. શું નામ છે? અમૃતાની વાર્તા. પાના નંબર 25 ઉપર છે. જુઓ પાના નંબર 25 ઉપર દેખાય છે તમને પાઠ ચાર અમૃતાની વાર્તા દેખાય છે ને? ચાલો જોઈએ બધા બાળકો આ પાઠ કાઢો. આપણી આ બુક છે ધોરણ ચાર પર્યાવરણ આસપાસ દેખાય છે, એમાં 25 નંબરના પાના ઉપર પાઠ ચાર આવેલો છે. જુઓ પાઠનું નામ છે અમૃતાની વાર્તા. ચાલો આપણે ભણીએ બધાએ કે અમૃતા કોણ છે અને એની વાર્તા શું છે. ચાલો જોઈએ. હવે અહીંયા આપણને થોડાક કંઈક ચિત્રો બતાવેલા છે. જો શાંતિથી જોઈએ આ ચિત્રોમાં શું બતાવેલું છે. સુરત દાદા ઉગેલા છે, વૃક્ષો છે, વૃક્ષમાં એક પણ પાન નથી. ઘણા બધા માણસો દૂર સુધી ચાલ્યા જાય છે. ગાય પણ એકદમ હાવ પતલી એવી ગાય છે, સૂતી છે. એક બેન એના માથે કંઈક કપડાં લઈને જઈ રહ્યા છે. બીજા ચિત્રમાં બતાવ્યું છે કૂવો છે, કૂવામાં પણ પાણી નથી. જુઓ બધા ચિંતિત છે, ઘરની આસપાસ બધા બેઠા છે. જમીનમાં તરડા પડી ગયા છે. એનો મતલબ શું થયો કે આ બે ચિત્રો જોયા એનો મતલબ શું થયો કે વરસાદ નથી આવ્યો, પાણી નથી. બરાબર, એટલે આ બધું પ્રોબ્લેમ થયો છે. ખૂબ જ તાપથી જમીન સુકાઈ ગઈ છે, વૃક્ષો સુકાઈ ગયા છે, પ્રાણીઓ પણ આવા થઈ ગયા છે, અને માણસો દૂર સુધી પાણી ભરવા જાય છે પોતાના ગામથી દૂર. આ ચિત્રમાં આપણે એવું જોઈ શકીએ છીએ. બીજા ચિત્રમાં કૂવો ખાલી બતાવ્યો છે, આજુબાજુની જમીનમાં તરડા પડી ગયા છે, જમીનની અંદર તિરાડ પડી ગઈ છે, એટલે કે કોરી સૂકી જમીન થઈ ગઈ છે. બીજું કે ઘરની આસપાસ બધા ચિંતિત લોકો બેઠા કે વરસાદ નહીં આવે તો શું થશે, આવું ચિંતા કરે છે. અને આજુબાજુ તમને કે વૃક્ષો પણ નથી જોવા મળતા. જુઓ દેખાય છે તમને ખુલ્લું જગ્યાનું. તો હવે આ બે ચિત્ર જોયા પછી ત્રીજું ચિત્ર જુઓ. શું કહે છે તમને કે વિચાર આવે છે શું કરવું કે એમ. એટલે એક માણસ છે, એને વિચાર આવે છે. વિચાર આવે છે કે વધુ વૃક્ષો વાવીએ તો. આ માણસને મગજમાંથી એક વિચાર આવે, ચિત્રની અંદર બતાવ્યું છે. આ માણસની અંદર વિચારે છે કે બધી જમીન તરડા પડી ગઈ છે, વરસાદ નથી. બરાબર, તો આપણે વધુ વૃક્ષો વાવીએ તો વરસાદ આવે. બરાબર, જ્યાં વધુ વૃક્ષો હોય ને ત્યાં વાતાવરણ ઠંડુ હોય, ઠંડકમય વાતાવરણમાં વાદળા જે બંધાયેલા હોય એ સ્થિર થાય અને ત્યાં વરસાદ આવે છે. એટલે એને જઈને વિચાર આવ્યો, એ એના ગામના લોકોને જઈને કીધો. જો આ ચિત્રમાં હું આટલું જોઈ શકું છું, તમે શું જોઈ શકો છો મને કહેજો. ઓકે, તો આ ચિત્રમાં એવું બતાવ્યું છે કે પાણી નથી, બંજર જમીન છે, સૂર્યનું લીધે બધું સુકાઈ ગયું છે. અને આ ભાઈને એક વિચાર આવે છે કે બધા વૃક્ષો વાવીએ તો, આપણે બધા વાળી મળીને બધા જ લોકો એક એક વૃક્ષો વાવીએ તો. એવું વિચાર આવે છે તો એ જાય છે ગામના લોકોને કે
કે આટલો બધો સૂર્યનો તાપ છે, આ છે તે છે, તો આપણે બધા ભેગા મળીને કાંઈક કરીએ, વૃક્ષો વાવીએ, તો આપણા આપણને પાણી મળશે. પાણી મળશે તો શું થશે? ખેતીવાડી થશે. ખેતીવાડી થશે તો અનાજ પાકશે. અનાજ પાકશે તો બધા જ પ્રાણીઓ, નાનાથી મોટા બધા જ પ્રાણીઓનું જીવન જીવી શકશે. કારણ કે બધાનો આધાર શું છે? મોટો મુખ્ય આધાર કયો છે? સૂર્ય. સૂર્યથી ખૂબ જ તાપ લાગે, તાપથી દરિયાનું પાણી ખૂબ જ ઉકળે છે. ઉકળીને બીજો સ્ત્રોત કયો આવે છે? કે વરસાદ જોઈએ, એટલે કે ખૂબ જ પાણી ઉકળી વરાળ બની અને આકાશમાં ઉપર ચડે છે અને વાતાવરણ ઠંડુ થતા ત્યાં વાદળા બંધાય છે વરાળના. હવામાં ભેજ, ધૂળના રજકણો આ બધું મિક્સ થઈ અને શું બંધાય છે? વાદળા. તો અને એ વાદળા ક્યાં વરસે છે? કહેશો મને? એ વાદળા વરસે છે જ્યાં વાતાવરણ ઠંડુ છે, જ્યાં ખૂબ જ જંગલો છે એવા વિસ્તારમાં, બરાબર, ત્યાં વરસાદ રૂપે વરસે છે. ઘણી વખત વાદળા અમુક પરથી જતા રહે જ્યારે વાતાવરણમાં ખૂબ જ ગરમીનું પ્રમાણ છે, એટલે હવામાં ઉડીને જતા રહે છે. ખૂબ જ ભેજનું પ્રમાણ હોય, ઠંડક હોય, તો વાદળા ત્યાં પાણીવાળા વાદળા, વરાળવાળા, ભેજવાળા સ્થિર થઈ જાય છે અને પછી વરસાદ રૂપે એ પાણી નીચે આવે છે. તો વધુ વૃક્ષો આપણે વાવવા જોઈએ. આ ચિત્રમાંથી હું તમને આટલું સમજાવી, તમને ચિત્રમાં સમજણ પડી? આ ચિત્ર આપણને ઘણું બધું કહી જાય છે જે આપણી જિંદગી માટે કામનું છે. તો બધા જ પ્રાણીઓ કે જમીન ઉપર ચાલતા, પાણીની અંદર રહેતા, પક્ષીઓ આકાશમાં ઉડતા હોય, ગમે ત્યાં પ્રાણીઓ ઝીણા મોટા તમે જાણો છો એને નથી જાણતા, એ બધા જ ને શું જોઈએ છે? પાણી તો જોઈએ છે. દરેક સજીવને પાણી તો જોઈએ, બરાબર. પાણી વગર કોઈ સજીવ રહી શકતું નથી. આપણે પણ સજીવ છીએ. ગાય, ભેંસ, કૂતરા, બલાડા, પક્ષી, પ્રાણી, બધા જીવ જંતુઓ બધા સજીવ છે અને દરેક સજીવને પાણી જોઈએ. પાણી વગરનો જ કઈ રીતે? પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે પણ જોઈએ. આપણે સીધું પાણી પીવા પણ જોઈએ છે અને બીજી પરોક્ષ રીતે કઈ રીતે? તો કે વનસ્પતિ ઉગે છે પાણીથી. વનસ્પતિ ઉગે છે એટલે આપણે એને ખાઈએ છીએ, ખાઈને આપણે શક્તિ મેળવીએ છીએ. જો પાણી જ નહીં હોય તો પીવા તો નહીં મળે, વનસ્પતિ પણ નહીં ઉગે તો ખાવા પણ નહીં મળે. તો બીજા પ્રાણી આપણને તો ખાવા પીવા નહીં મળે. બીજું પ્લસ તમે જોશો કે જંગલો નહીં હોય, જંગલો નહીં હોય તો ત્યાં જંગલમાં રહેનારા પ્રાણીઓ માટેનું રહેઠાણ પણ નહીં હોય. રહેઠાણ નહીં હોય, પક્ષીઓને રહેવા માટેનું પણ માળા બાંધવા માટેની કે રહેવા માટેની જગ્યા નહીં હોય. બીજા જંગલી પ્રાણીઓ રહે છે, વાઘ, સિંહ, દીપડા, તે જંગલમાં રહે છે, બરાબર. તો એ લોકોને હરણને આ તે બધા પ્રાણીઓને સસલા ગમે તે નાના પ્રાણીઓ, મોટા એ જંગલી પ્રાણીઓ એ બીજા પ્રાણીઓને જંગલમાં જ રહે છે, એનો નાના પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરતા હોય છે. પણ એ નાના પ્રાણીઓ ઘાસ ખાતા હોય છે, પણ એ ઘાસ ક્યારે મળશે? વરસાદ હશે તો ઉગશે ને, તો એ ઘાસ ખાશે. એ ઘાસ ખાશે તે મોટા થશે તો ઓલા જે માંસાહારી પ્રાણી છે એને આ પ્રાણી મળશે. પણ હવે આ પ્રાણી જીવતું નહીં રહે તો ઓલું પ્રાણી ક્યાં? તમે જોશો કે આ એક પ્રકારની આહાર કરી છે, ખબર પડી તમને? તો આપણે જોશું કે પાણી વગર આપણે જીવન શક્ય નથી અને વૃક્ષો વગર આપણે જીવી શકતા નથી, બરાબર. વૃક્ષો છે તો બધાને બધું જ મળે છે, આપણને ખાવા પીવા મળે છે, પક્ષીઓને રહેઠાણ મળે છે, જંગલો બને છે, બીજા પ્રાણીઓને રહેવા મળે છે, ખાવા પીવા મળે છે. તો સૂર્ય બધાનો સ્ત્રોત છે, પાણી માટે વરસાદ એ બધાનો મુખ્ય સ્ત્રોત, વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તો આપણે આ ચિત્રની મેં વાત કરી, હજી તો પાઠ આપણે શરૂ કરીશું, પણ આ ચિત્રમાં તો આટલું કહી રહ્યા છે. કારણ કે આપણને આપ્યું છે તો ખાલી એમને જોઈ મૂકી નથી દેવાનું. શા માટે આપ્યું છે એ આપણને વિચાર થવો જોઈએ કે આપણને કંઈક જાણવા માટે આપ્યું છે તો એ જાણવું પહેલાં જરૂરી છે. એટલે મેં તમને સમજાવ્યું, બરાબર. તમને પણ હજી આમાંથી કંઈક વસ્તુ નવીન દેખાતી હોય તમે મને જણાવો છો, ઓકે. આપણે વિચારીશું બધા ભેગા મળીને. ચાલો આપણે પાઠ ભણીએ. હવે પાઠ 4, પ્રકરણ 4, અમૃતાની વાર્તા. આ ચિત્રમાં બધાને ખબર પડી ગઈ ને? જો પડી ગઈ ને બધાને ખબર કે આપણને આ ચિત્ર શું કહી રહ્યું છે? ચિત્ર પણ કંઈક કહેતું હોય છે, બરાબર. તો આપણે એને વાંચ્યું, સમજ્યા. હવે આગળ વધીએ કે અમૃતાની વાર્તા. ચાલો
ઘણા વર્ષો પહેલાની વાત છે, ઘણા વર્ષો પહેલાની, બહુ બધા વર્ષો પહેલાની, અને તમને ખબર ન હોય એના પહેલાની. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. રાજસ્થાન ક્યાં આવ્યું? જો જોધપુર પછી કરીએ, રાજસ્થાનમાં જોધપુર આવેલું છે આપણા પાઠમાં એમ આવ્યું. તો રાજસ્થાન ક્યાં આવ્યું? આપણા ભારત દેશમાં. બરાબર, આપણું ગુજરાત રાજ્ય છે એમ રાજસ્થાન પણ એક રાજ્ય છે જે ગુજરાતની ઉપર આવેલું છે. તમે જ્યારે નકશો જુઓ ત્યારે હું તમને એમએ બી ફોટો પાડીને બતાવીશ કે ગુજરાતમાં, ગુજરાતની બાજુમાં રાજસ્થાન ક્યાં આવેલું છે, આપણા ભારત દેશમાં રાજસ્થાન ક્યાં આવેલું છે. બરાબર, તો એ ગુજરાતની ઉપર આવેલું છે, ભારત દેશમાં આવેલું છે. જે ગુજરાત રાજ્ય છે એમ રાજસ્થાન પણ રાજ્ય જ છે, અને એમાં જોધપુર આવેલું છે. રાજસ્થાનમાં કયું ગામ આવેલું છે? જોધપુર. તેની નજીક ખેજડી નામનું ગામ છે. તો યાદ રાખજો, સવાલ જ્યાં પૂછાશે રાજસ્થાન, રાજસ્થાનમાં આવ્યું છે જોધપુર, જોધપુરની નજીકમાં આવ્યું છે ખેજડી નામનું ગામ. ગામનું નામ ખેજડી કેમ પડ્યું? કોઈ પણ નામ પડતા હશે, કોઈ કારણથી પડતા હશે ને, તો એ એવો સવાલ આપ્યો છે કે ગામનું નામ ખેજડી કેમ પડ્યું. હવે ગામમાં ખેજડીના ઝાડ એટલે કે વૃક્ષ ઘણા ઉગતા એટલે ગામનું નામ જ ખેજડી પડી ગયું. ઈ ગામમાં જે ખેજડી ગામનું નામ છે ને, તો ખેજડી ગામમાં બહુ જ બધા વૃક્ષો ખેજડીના ઉગતા. જ્યાં જુઓ એના બધે ખેજડીના વૃક્ષો. બધા ગામનું નામ શું પાડી દીધું? ખેજડી. બરાબર, ખેજડી ગામે જવું છે, ખેજડી ગામે જવું છે, ખેજડી ગામે જવું છે, એમ કરતાં કરતાં બધા થોડાક ઘણા બોલતા હતા, બધા બોલવા માંડ્યા અને ગામનું નામ પડી ગયું ખેજડી. તેના નામ ઉપરથી પડ્યું કે ગામમાં ઘણા બધા ખેજડીના વૃક્ષો હતા, તેથી ગામનું નામ પડ્યું ખેજડી. યાદ રહેશે ને, પૂછાશે સવાલ જવાબમાં. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા. ગામના લોકો શું કરતા હતા? કારણ કે ગામમાં બધા વૃક્ષો હતા પણ લોકો કાપતા નહીં. કારણ કે કેમ? કે ઝાડવાને પ્રેમ કરતા અને પ્રાણીઓને પણ પ્રેમ કરતા. ગામના ખેજડી ગામના વૃક્ષો એ ઝાડવાને પણ પ્રેમ કરતા અને પ્રાણીઓને પણ પ્રેમ કરતા. એવું કહેતા વૃક્ષો છે તો જ આપણે છીએ. ખેજડી ગામના લોકો વૃક્ષોને ખૂબ પ્રેમ કરતા અને પ્રાણીઓને પ્રેમ કરતા, અને શું કહેતા? કે વૃક્ષો છે તો જ આપણે છીએ, આવું આ ગામના લોકો કહેતા. હવે આગળ આપ્યું છે અમૃતાના મિત્રો. જો અહીંયા આગળ શકો શું આપ્યું છે? નીચેનો આ ફકડો આપણે સમજ્યા. હવે આપ્યું છે અમૃતાના મિત્રો કોણ છે, ચાલો જોઈએ આપણે. અમૃતા સવારે વહેલી ઉઠી જાય છે. અમૃતા શું કરે છે? સવારમાં વહેલી ઉઠી જાય છે, પોતાના વૃક્ષ પાસે જઈ એને વહાલ કરે છે. ઘણા બધા વૃક્ષો હોય એમાંથી એને એક વૃક્ષ ગમે છે. આપણે આગળ ભણ્યા હતા એમાં તે મિત્ર વૃક્ષ બનાવે ને, તો એને એક વૃક્ષ ગમે છે, તેને કહે છે પોતાનું વૃક્ષ. તો પોતાના વૃક્ષ પાસે જઈ અને તેને વહાલ કરે છે. એટલે વૃક્ષ છે, વૃક્ષને બધ પરિણામો વહાલ કરે છે. વૃક્ષનું થળ હોય ને, એનું થળ થોડા ઘરા માત કરી નથી જતા, આપણે રમતા હોય છે બગીચામાં, તે સંતા ગોકડી હાથે થોડે પાછળ સુકાઈ જઈ પકડી, તો એવી રીતે એના થડના વૃક્ષને એ વહાલ કરે છે. બરાબર, એટલે એને પકડીને ઊભી છે. રોજ નવા વૃક્ષ પાસે જાય, દરરોજ એક એક નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે અરે તું મજબૂત છે. તો કે વૃક્ષને શું શું, વૃક્ષ સાથે વાત કરે. રોજ નવા નવા વૃક્ષો પાસે જાય, એને આમ ભેટી જાય, વૃક્ષને આમ પકડી લે અને પછી વૃક્ષને શું કહે છે? અરે તું તો બહુ મજબૂત છે. એમ આમ પકડી રાખે એટલે પછી કહે તું તો બહુ મજબૂત છે, તું તો ખૂબ જ સુંદર છે. એમ અમને સાંભળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું. વૃક્ષની સાથે વાતો કરે છે, વૃક્ષને કહે છે હે વૃક્ષ તું મને સાંભળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું. એ વૃક્ષને કહે છે. કોણ કહે છે? અમૃતા કહે છે. મને તારા જેવી બનાવ ને. તું કહે છે તું સુંદર છે, તું મજબૂત છે, તો મને પણ તારા જેવી બનાવ ને. એવું એ વૃક્ષો સાથે વાતો કરે છે. વૃક્ષો કોણ છે? તો કે અમૃતાના મિત્રો છે. ચાલો પાછળ પાના નંબર 26 ઉપર જઈએ. પાછો પેરવો બધા પાના નંબર, પાના નંબર 26. અહીંયા પણ કાંઈક બીજું ચિત્ર આપ્યું છે. બોલો, પાઠ તો છે જ નહીં ક્યાંય, સવાલ જવાબ ચિત્ર, સવાલ જવાબ ચિત્ર. બોલો, આ ચિત્રને સમજી અને આપણે પાઠને સમજવાનું છે. બરાબર,
તો જેટલા છોકરા બધા બાળકો પૂરો વિડીયો જોશો, ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવશે, નહીં તો ચિત્રમાં તો બધા પોતપોતાની કલ્પના પ્રમાણે બધું જ વિચારી લેશે. થશે ને એવું? ચિત્ર શું કહી રહ્યું છે એ શાંતિથી આપણે સમજવું જોઈએ, સાંભળવું જોઈએ. ચાલો જ્યાં કે તમે પણ જીવો, 5 મિનિટ તમને આપું, 2 મિનિટ, 2 મિનિટ તમે ચિત્ર જુઓ શાંતિથી. હું પણ જોઉં છું, તમે પણ જુઓ. ચાલો આપણે બંને 2 મિનિટ માટે આપણા ચિત્રને ધ્યાનથી જોઈએ. શું કહી રહ્યું છે ચિત્ર આપણને? ચિત્રમાં શું શું દોરેલું છે, લોકો શું શું કરી રહ્યા છે, બાળકો બરાબર, પક્ષીઓ બરાબર, પ્રાણીઓ આ બધા શું કરી રહ્યા છે, કોણ કોણ છે, કયા પક્ષી છે, કયા પ્રાણી છે, કેવા વૃક્ષો છે, ઘર છે, છોકરા છે, છોકરી છે, શું છે શું નહીં, આપણે શાંતિથી 2 મિનિટ આ ચિત્રને શાંતિથી જોઈએ અને ચિત્ર આપણને શું કહી રહ્યું છે એ સાંભળીએ. ચાલો આપણે જોઈએ ચિત્રને. ચાલો શાંતિથી હું પણ જોઉં છું અને તમે પણ જોશો. ઓકે, હવે આપણને અહીંયા હું 2 મિનિટ તો થઈ ગઈ, જોવો છો તમે, જુઓ. ચાલો જોઈ લીધું. હવે આપણે કહીએ તમને, હું કહું કે આમાં આપણને ચિત્રમાં આપ્યું છે કે ઘણા બધા વૃક્ષો આપ્યા છે, જંગલ જેવું બતાવેલું છે, નદી આપેલી છે, નદી પાસે ઘર બતાવેલું છે, નાની ઝૂંપડી બતાવેલી છે, પછી એક બેન પાણી ભરી રહ્યા છે, ઘાસ ઉગેલું છે બરાબર, એક છોકરી ઉપકા મારી રહી છે ઝાડ ઉપર, કંઈક લેવા માટે કૂદી રહી છે, ઉપર સૂર્ય દેખાય છે, ઝાડ ઉપર પોપટ બેઠેલો છે, એક છોકરો ગાયને ઉછળી હલાવીને એની પાછળ દોડે છે, પછી એક ઝાડની પાછળ ડોકું કાઢી રહ્યો છે, ખિસકોલી છે. તો આવું બધું એક ચિત્ર છે ગામનું બતાવેલું છે. શું કહે છે કે આમાં જેમ અમૃતાને વૃક્ષો ગમે છે, એમ જેમ અમૃતા દરરોજ વૃક્ષો બધા પાસે જાય અને બધા વૃક્ષોના વખાણ કરે છે, એમ ઘણા બધા બાળકો પણ અલગ અલગ વૃક્ષો પાસે જાય છે અમૃતાની જેમ જ, એને પણ એ લોકોએ પણ ઘણા વૃક્ષોને બીજા બાળકો પણ મિત્રો બનાવી રહ્યા છે. અમૃતા જેમ વૃક્ષને મિત્ર બનાવી રહી છે, એમ બીજા ઘણા બાળકો પણ બીજા ઘણા બધા વૃક્ષોને પોતાના મિત્ર બનાવી રહ્યા છે બરાબર. તો આ ગામનું ચિત્ર છે સરસ મજાનું. તો એ ગામમાં બાજુમાં નદીમાં પાણી છે, સરસ મજાના જંગલો વૃક્ષો છે, એક બેન પાણી ભરીને જઈ રહ્યા છે, તો ગાય છે. તો આ બધા સુંદર મજાના ચિત્રો છે. તો આપણે જોઈએ કે આપણને એક વસ્તુ બતાવેલી છે, ગામમાં પાણી ક્યારે આવે, પાણી નદી આખી ભરેલી છે, વૃક્ષો છે, એટલે વરસાદ પણ આવતો હોય કે નહીં, અને બધા પ્રાણીઓ શાંતિથી રહી શકે છે, ઝાડ ઉપર રહી શકે છે, ખિસકોલી છે, ગાય છે, બધાને ખાવા પીવા બધું મળી રહે છે. તો જો ગામની આસપાસ જે વૃક્ષો છે એના લીધે ગામ પણ હરિયાળું લાગે છે. અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા, તેઓ વૃક્ષોના છાંયડામાં કલાકો સુધી રમતા હતા. આવી રીતે ઘણા બધા વૃક્ષો છે એમાં બધા બાળકો રમવા આવે છે, કલાકો સુધી વૃક્ષની નીચે બધા બાળકો રમે છે. આપણે પણ જતા હોઈએ છીએ ને, આપણે પણ બગીચામાં જતા હોઈએ છીએ ક્યારેક રજાના દિવસોમાં. આપણે તો સુરતમાં ચોપાટી છે, નાની ચોપાટી મોટી ચોપાટી કહી છે. તમે નાની મોટી ચોપાટી કયો છો તો એ ચોપાટીનું નામ ખબર છે તમને? આપણે વરાછામાં ચોપાટી છે આવી છે એનું નામ શું છે ખબર છે? સુરતમાં આપણે વરાછામાં દરરોજ બધા જતા હોય ચોપાટી આવી છે ને, ચોપાટી 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 કરીએ છીએ આપણે બધું નદી કિનારે, તાપી નદીના કિનારે. એ ચોપાટીનું નામ શું છે ખબર છે? કેટલા એને ખબર છે? ખાલી ચોપાટી જ છે. મહારાણા પ્રતાપ ઉદ્યાન, ઉદ્યાન એટલે બગીચો, તો એનું નામ મહારાણા પ્રતાપ ઉદ્યાન છે. પછી સુરતમાં અઠવાલાંસ ઉપર મોટી ચોપાટી કહીએ છીએ,
નદી કિનારે, તાપી નદી કિનારે રિવરફ્રન્ટ આગળ રિવરફ્રન્ટ આવેલો છે. સરસ મજાની નદી છે, મોટો જબર બગીચો છે ને, બધા જઈએ છે ને આપણે બધા. એનું નામ શું છે? મોટી ચોપાટી. હે, એ મોટો બગીચો એટલે મોટી ચોપાટી ને. એનું નામ છે જવાહરલાલ નેહરુ ઉદ્યાન, ઉદ્યાન એ બગીચો. તો આ નામ છે એના, ખબર છે તમને? તમે જાઓ ને ત્યારે હવે વાંચજો બરાબર કે ચોપાટીનું નામ શું છે. તો ત્યાં પણ ઘણા બધા વૃક્ષો હોય છે, ત્યાં આપણે રમતા હોઈએ છીએ. રમતા હોઈએ છીએ કે નહીં? જઈએ છીએ ને વૃક્ષો નીચે રમવાની બહુ મજા આવે. બગીચામાં દડો લઈ જઈએ, કંઈક બીજું કરીએ, કંઈક દડો બેટ હોય તે લઈ જઈએ, મોટી જગ્યા હોય તો ઇંચકા લસરપટ્ટી ઊંચક નીચક આ તે બધું, કેવી મજા આવે રમવાની. ચાલો, તો તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસના રસ્તાઓની બાજુમાં વૃક્ષો વાવેલા છે? ચાલો સવાલ આવ્યો. તમારા ઘરની આસપાસ, તમારી શાળાની આસપાસ બધે વૃક્ષો વાવેલા છે? તમે જોયા છે? હા, અમારી શાળાની આસપાસ વૃક્ષો છે ને. આપણી શાળામાં વૃક્ષો છે ને, આપણા વલ્લભાચાર્યમાં બહારના ભાગમાં પણ છે, અંદરના ભાગમાં પણ છે ને. આપણી શાળા તો બહુ સુંદર છે, મસ્ત બગીચાવાળી છે ને શાળા. તો એમાં સરસ મજાના વૃક્ષો છે, પ્રાણીઓ પણ છે, નીચે ગાય પણ છે, ગૌશાળા છે આપણે તો નીચે. કેવું સરસ ઘાસ ખાતા હોય છે પ્રાણીઓ. તો આપણી શાળામાં પણ વૃક્ષો છે, ઘાસ છે, ફૂલો છે. આ બહારના ભાગમાં પણ, શાળાની બહારના ભાગમાં જે જગ્યા છે પણ વૃક્ષો વાવેલા છે. તો આપણી શાળામાં છે, જોયા છે ને તમે બધા? સરસ મજાનો ઠંડો પવન આવે છે આપણે જ્યારે બેઠા હોય ત્યારે. હવે જોઈએ કે આપણે ઝાડ કેમ વાવીએ છીએ. ચાલો, આપણે ઝાડ કેમ વાવીએ છીએ, કેમ વાવીએ છીએ મને કારણ કહેશો? મેં હમણાં તમને ઘણું બધું આપ્યું પહેલા ચિત્રમાં, જ્યારે ચાર ચિત્ર હતા એમાં સમજાવ્યું હતું કે આપણે ઝાડ કેમ વાવીએ છીએ બરાબર. તો ઝાડ હવાને શું કરે છે? ઝાડ આપણને તો પહેલા તો સીધી ભાષામાં વનસ્પતિ હોય એટલે આપણને ચોખ્ખી હવા મળે, ઓક્સિજન મળે કે નહીં? આપણને શું મળે? ઓક્સિજન મળે. શું મળે? ઓક્સિજન. ઓક્સિજન દરેક સજીવ માટે જરૂરી છે. વનસ્પતિ પછી આપણને છાંયો આપે છે, વાતાવરણમાં ભેજયુક્ત વાતાવરણ કરીને વાતાવરણને ઠંડુ રાખે છે. અને ખૂબ જ વૃક્ષો હોય વાતાવરણને લીધે બધે ઠંડક બની રહે, બધું વધુ વૃક્ષો અને વધુ ઠંડક રહે તો ત્યાં વરસાદ પણ વધુ પડે છે બરાબર. વૃક્ષો વાવવાથી વૃક્ષોમાં ઘણા બધા પક્ષીઓ, બીજા નાના મોટા પ્રાણીઓ, ખિસકોલી, વાંદરા, પછી બીજા જીવજંતુઓ, કીડી, મકોડા, ઘણા બધાને માટે રહેઠાણ મળી રહી છે. પછી વૃક્ષો વાવવાથી, એ વૃક્ષો તો કેટલા પ્રકારના છે બરાબર, તો એમાંથી આપણને ફળ, ફૂલ, શાકભાજી, મરી મસાલા, પછી આપણે આપણે ડ્રાયફ્રૂટ ખાઈએ છીએ, સૂકા મેવા કે કાજુ, બદામ, આ તે બરાબર, ભાતભાતના અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, સૂકા મેવા વગેરે, મરી મસાલા, બધું જ અને ઔષધિ બધું જ આપણને વનસ્પતિ આપે છે. વનસ્પતિમાંથી આપણે બધું જ મેળવીએ છીએ. આપણે વનસ્પતિને પાણી આપીએ કે ના આપીએ પણ એ આપણને બધું આપે છે. આપણે એના ઝાડ ઉપર રમીએ, ઝાડની ડાળીઓ તોડી નાખીએ, કૂદકા મારીએ, નીચે બધો કચરો કરીને રમીને જતા રહીએ તો વૃક્ષ આપણને કંઈ કહેતું નથી પણ એ તો આપે છે. કારણ કે વૃક્ષને સૂર્યપ્રકાશ મળે છે, કુદરત જ આપે છે, સૂર્યપ્રકાશ મળે છે, વરસાદ આવે છે તો એનું પાણી મળી રહે છે, હવા મળી રહી છે, તો વનસ્પતિ સરસ મજાની ઉગી નીકળે છે અને એ આપણને આપે છે. પરોપકારી જીવન છે વનસ્પતિ. તો વૃક્ષોથી આપણને ઘણો બધો લાભ થાય છે અને એટલે આપણે વૃક્ષો વાવીએ છીએ. બધા જ પ્રાણીઓને જેને ઘાસ જોતું છે એને ઘાસ મળી રહે છે, રહેઠાણ જોતું છે રહેઠાણ મળી રહે છે, આપણા જેવાને તો બધું જ જોતું છે. ઝાડ નીચે રમવું છે, ઝાડ ઉપર રમવું છે, ડાળીઓ ઉપર રમવું છે, ફળ ખાવા છે, ફૂલ ખાવા છે, શાકભાજી ખાવા છે, બધું જ જોતું છે આપણે, ઔષધિ જોતી છે. તો આપણી ફરજ બને છે કે આપણે વૃક્ષનું જતન કરવું જોઈએ, વૃક્ષને કાપવા જોઈએ નહીં. આપણે કાંઈ જ કરવાનું નથી, આપણે એનું રક્ષણ કરવાનું છે. આપણે એને
અમુક સમયાંતરે ખાતર આપવાનું છે, પાણી આપવાનું છે, અમુક સમયાંતરે એનું ધ્યાન રાખવાનું છે. બસ અમુક અમુક સમયાંતરે આપણે નવા નવા વૃક્ષો વાવવાના છે. તો આપણે એટલું જ કરવાનું. પછી વૃક્ષ તો એની મેતે 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 અમુક સમય થાય એટલે જાતે જ ઉગે છે, જાતે જ બધું આપે છે ને. તો આપણે વૃક્ષનું જતન કરવું, વૃક્ષને કપવું જોઈએ નહીં. ઘણી જગ્યાએ હવે આપણે સિટીમાં તો કેવું થઈ ગયું, પહેલાં તો અહીંયા સિટીમાં ક્યાંય દૂર દૂર સુધી નકરા જંગલો ને ખેતરો જ હતા, એને બદલે હવે ખેતર અને જંગલ દૂર જતા રહ્યા અને બધે જ બંગલા બની ગયા, ઊંચા ઊંચા માળની બિલ્ડિંગો બની ગઈ, વૃક્ષ કરતા ઊંચા તો ઘર બની ગયા, 22 માળના 23 માળના હે 13 માળના 15 માળના 14 માળના 23 માળના. તમે તો વિચાર કરો ક્યાં આકાશને આંબી ગયા એવી તો બિલ્ડિંગો બનવા માંડી, અને ચારે બાજુ બસ મકાન 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 અને વાહનો, પાકા રસ્તા, ક્યાંય માટી પણ નહીં. તો ક્યાં તમને ભેજનું વાતાવરણ જોવા મળે? વૃક્ષો જ નહીં, વૃક્ષો કાપે કાપે આ સોસાયટી બનાવી નાખી. તો હવે તો શીખ્યા છે લોકો કે ક્યાંય એપાર્ટમેન્ટ બનાવે તો આજુબાજુ બગીચો બનાવે અને એમાં થોડા ઘણા વૃક્ષો મૂકે છે. પહેલાં તો એવું પણ નથી, જ્યાં હોય ને બધે બસ બિલ્ડિંગ બનાવી નાખે, બે ચાર વૃક્ષો હોય એ પણ નડતા હોય, કચરું કરે છે, તમને હવા આપે છે, કેટલું બધું આપે છે તો જુઓ. આમાં આવું છે તે સમજવાનું, વૃક્ષો વગર આપણું જીવન છે જ નહીં. તો વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ. એટલે આપણે ઝાડ કેમ વાવીએ છીએ, ઝાડ ખબર પડી ગઈ ને તમને કે ઝાડ આપણને ઘણું બધું આપે છે. તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોઈ પાણી પીવડાવે છે? જો ઘણી જગ્યાએ નાના 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 છોડવા હોય, આપણે બગીચામાં જ જઈએ છીએ, ચાલો આપણે એ વાત કરીએ. ઘણી વખત આપણે બગીચામાં જતા તો બગીચામાં ઘણા માળી હોય, બગીચાનું ધ્યાન રાખવાવાળા જે કામ કરતા હોય એને માળી કહે. તો એને તમે જોયા હશે, એ છોડવાઓને પાણી પાડતા હોય છે નળી દ્વારા. પાણી આપણે નળ હોય એમાં પાણીની પાઇપ ભરાઈ દે અને પછી બધે પાણી છાંટતા હોય છે, છાંટતા હોય છે, જોયું છે તમે. તો આપણને સવાલ છે કે તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? ઘણા બધા લોકો છોડવાઓને પાણી પીવડાવતા હોય છે. આપણા ઘરે પણ કુંડા વાવ્યા હોય મમ્મી, નાના નાના ઘરે ઘરે તો આપણે તો તુલસીનું કુંડું હોય છે, એ પણ છોડ છે. ફૂલના ફૂલ છા ફૂલ હોય, પીળા ગલગોટાના, ગુલાબના, મોગરાના, જેને જે પસંદ હોય ઘણા ઘરે વાવેલા હોય છે. તો એ બધા છોડવાઓને બધાય પાણી પાતા હોય છે, તમે જોયા છે. પછી એમ કહે છે કોઈ પાણી પીવડાવે છે, કોણ પાણી પીવડાવે છે, કોણ પીવડાવે છે? તો બગીચામાં જઈએ તો માળી પાણી પીવડાવે છે, બરાબર. પછી ઘરે ઘરે તમે જોતા હશો કે ઘરના માણસો, ઘરના સભ્યો પાણી પીવડાવતા હોય છે. ઘર આંગણે કોઈને મોટી જગ્યા હોય, મોટું ઘર હોય, આજુબાજુ ખૂબ જગ્યા હોય તો ત્યાં પણ એ લોકો ઘરની જે વરંડાની દિવાલને ફરતે 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 નાના મોટા વૃક્ષો વાવતા હોય છે, છોડવાઓ વાવતા હોય છે. તો એ લોકો પણ પાણી પાતા હોય છે છોડવાઓ. તો તમે જેને જોયા હોય એનું તમે નામ લખી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આજે અહીંયા સુધી શીખીએ, આવતા પીરિયડમાં આપણે ફરી આગળ વધુ શીખીશું. સમજણ પડી ગઈ ને પાઠમાં? તો હવે તમે પણ વૃક્ષોનું જતન કરજો. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.